માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું ભુજના રસ્તાઓની બિસ્માર હાલત, પણ રિપેર કોણ કરે? ભાડા અને નગરપાલિકા કહે છે રસ્તાઓની માલિકી અમારી નથી. કચ્છને આપો કૃષિ યુનિવર્સિટી, કૃષિ મેળામાં કિસાનોની માંગ, અને GSPL દ્વારા CNG ગેસની પાઇપલાઇન ખેતરમાંથી પસાર કરવાના પ્રશ્ને અંજાર મુંદ્રાના ખેડૂતો સાથે બેઠક. ખેડૂતોના પ્રશ્નો અનેક, પણ સમાચારોની શરૂઆત કરીએ ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારતના સંદેશથી. જોઈશું BSFના જવાનો દ્વારા મેન્ટલ હોસ્પિટલની સાફ સફાઈ. આપણી સંસ્થાઓ આપણા શાસકોને હજીએ સ્વચ્છતાના પાઠ ભણાવવા પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 2 વર્ષ પૂર્ણ થતાં તેમણે છેડેલા ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત BSFના જવાનોએ ભુજની મેન્ટલ હોસ્પિટલની અંદર અને બહારના રસ્તા ઉપર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. BSFના જવાનોએ ભુજની GK જનરલ હોસ્પિટલની જેમ જ મેન્ટલ હોસ્પિટલની બહાર રહેલો મોટો ઉકરડો સાફ કરીને ભુજ નગરપાલિકાને તેની ફરજનું ભાન કરાવ્યું હતું. ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાનો કોન્સેપ્ટ જીવંત રાખવા, લોકોને પ્રેરિત કરવા કેન્દ્રીય એજન્સીઓને પ્રવૃત્તિશીલ બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારની 2 વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ભુજની મેન્ટલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મહેશ ટિલવાણી, BSF 46 બટાલિયન દ્વારા ગુપ્તા સાહેબ આવ્યા હતા, અને ગુપ્તા સાહેબ આવ્યા છે, એમને એમના કમાન્ડન્ટ સાહેબ, શું નામ હે એનકા, સંજય કુમાર સિંઘ આયે થે. ઉન્હોને 40 લોગ યહાં પે લેકે આયે હૈ ઓર પૂરા હોસ્પિટલ કા કમ્પાઉન્ડ, હોસ્પિટલ કા આજુબાજુ સબ સફાઈ કા કામ હાથ મેં લિયા હૈ. તો યે લોગ કા 15 થી 30 તારીખ તક મોદી સાહેબ જો અપને પ્રાઇમ મિનિસ્ટર હે ઉનકા જો સફાઈ અભિયાન મેં જો સભી ગવર્નમેન્ટ ઓફિસિસ કો સાફ કરને કા જો સજેશન દિયા હૈ ઉનકે અનુસંધાન મેં યે લોગ આયે હૈ. યહાં પે કમાન્ડન્ટ સાહેબને 10 વૃક્ષ આયોજન કા કામ કિયા હૈ ઓર હમને સબને મિલકે વૃક્ષ આયોજન કિયા હૈ ઓર પહેલે સે યહાં પે વૃક્ષ કા પેશન્ટ લોગ ભી ખ્યાલ રખતે હૈ ઓર સ્ટાફ ભી ખ્યાલ રખતે હૈ. તો યે જગહ મેં જો વૃક્ષ હૈ જ્યાદા હરિયાલી હોગા તો પેશન્ટ કો ભી અચ્છા લાગેગા, ઇસકે હિસાબ સે યે બહોત અચ્છી બાત હૈ. BMCB ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ સંચાલિત BMCB પબ્લિક સ્કૂલ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, KG સોપાન થી ધોરણ 10 સુધી, સારી માળખાકીય સુવિધા સાથે નિષ્ણાત શિક્ષકો, 1500 થી વધુ પુસ્તકો ધરાવતી અદ્યતન લાઇબ્રેરી, ડિજિટલ ક્લાસરૂમ, શાળા કેમ્પસ ને ફરતે 24 કલાક સિક્યુરિટી, ધોરણ 4 થી 10 ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો BMCB પબ્લિક સ્કૂલ, BMCB સોશિયલ સિટી કોમ્પ્લેક્સ, શેખપીર નજીક, લાખોંદ, તાલુકો ભુજ. ફોન નંબર 9879379458. BMCB પ્રી પ્રાઇમરી સ્કૂલ ભુજ, એ કૃષ્ણાસ ચેમ્બર્સ, સ્ટેશન રોડ ભુજ. ફોન નંબર 02832256133. વર્ધમાન વિદ્યાલય, ગુજરાતી માધ્યમ 1 થી 10, અંગ્રેજી માધ્યમ KG થી 2nd, વર્ધમાન નગર, ભુજોડી. ફોન નંબર 02832654563. કહો જોઈએ ભુજના બિસ્માર રસ્તાઓ રિપેર કરવાની જવાબદારી કોની? આજે અમે આપને બતાવીશું લાવારીસ રસ્તાઓ. ભાડા અને ભુજ નગરપાલિકાએ રસ્તાઓ રિપેર કરવાના મુદ્દે ખંખેરેલા હાથ.
આજે કચ્છ ન્યૂઝ ભુજ શહેરના 2.5 લાખ જેટલા શહેરીજનો સામે એક મોટો ધડાકો કરી રહ્યું છે. આપણે જે શહેર ભુજમાં રહીએ છીએ એ શહેરના રસ્તાઓની હાલત બિસ્માર છે. ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વીજળી, સડક, પાણી અને સફાઈ જેવા મુદ્દે ભાજપના નેતાઓએ જે વચનો આપ્યા હતા એ વચનો પૈકી અનેક સફાઈ અને પાણીના કૌભાંડોનો પર્દાફાશ કચ્છ ન્યૂઝે કર્યા બાદ હવે કચ્છ ન્યૂઝ શહેરના રસ્તાઓનો પ્રશ્ન ઉઠાવી રહ્યું છે. ભુજ નગરપાલિકા કે પછી ભાડા કોણ કરશે ભુજના બિસ્માર રસ્તાઓ રિપેર? બંને શા માટે હાથ ઊંચા કરે છે એ જોઈએ. પહેલા સાંભળીએ ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાની વાત. અત્યારે ભુજમાં જેટલા બની ગયેલા રસ્તાઓ છે એ તમામ રસ્તા એ ભાડામાં આવતા જ નથી, કારણ કે ભાડાની જવાબદારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાની અને મેન્ટેનન્સની જવાબદારી જે તે સ્થાનિક બોડીની હોય, સ્થાનિક બોડી હોય જે દાખલ કે નગરપાલિકા કોર્પોરેશન કે જે હોય તો એની જાય છે. ભુજ નગરપાલિકા મેન્ટેનન્સ છે, નગરપાલિકા એવું કહે છે કે અમારી હદ નક્કી નથી એની કારણે રસ્તાઓ, એનો વિષય છે નગરપાલિકાનો. શું છે, આપણે નગરપાલિકાનો વિષયમાં આપણે પડતા નથી, પણ ભાડાએ જે રસ્તા બનાવી આપ્યા હોય એ એક વખત આપણે બનાવી આપીએ નવા રસ્તાઓ, ડીપી રોડ જેને કહેવાય, બાકી તો વર્ષો જૂના રસ્તા હજી તો અમે બનાવતા નથી. મારા આવ્યા પછી અમે અંદાજ લાગુ ટોટલ નથી માર્યો, પણ અમે ઓસ્પી રોડ છે અત્યારે કેમ્પનો રસ્તો બનાવ્યો, એટલે સુરલપીઠ પડદાપીઠ હનુમાનવાળો રસ્તો બનાવ્યો, એવા ઘણા બધા રસ્તાને લગભગ 5-6 કરોડ અમે રસ્તાને અલગ અલગ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ કર્યો. ભાડાએ પ્રાથમિક જવાબદારી સંભાળીને રસ્તાઓ તો બનાવી દીધા, પણ હવે રસ્તાઓ રિપેર કરવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ભુજ નગરપાલિકાની હોય, પણ ભુજ નગરપાલિકા શું કહે છે? સામાન્ય સભામાં વિકાસના દાવાઓ કરતા સફાઈ અને પાણીમાં લાખોના કૌભાંડોના આક્ષેપોનો સામનો કરી ચૂકેલા નવા નગરપતિ અશોક હાથી શું કહે છે? આપ જાતે જ સાંભળો કચ્છ ન્યૂઝ સાથેની વાત. નગરપાલિકા લેવલે પેચવર્કના કામ માટે વાર્ષિક ભાવ આપવામાં આવ્યા છે. જે નગરપાલિકાના જે રસ્તા અને જે નગરપાલિકા અંડરમાં આવે છે રસ્તાનો પેચવર્કનું કામ ચાલુ થયું છે. આ ભુજનો વિસ્તાર ઘણો મોટો થઈ ગયો છે, એનામાં ગુજરાત સ્ટેટ, આરએનબી સ્ટેટ અને નગરપાલિકા અને બાડાના રોડ અલગ અલગ આવે છે. મેં કલેક્ટરને 28/3 એક લેખિત પત્ર લખ્યો છે કે ભાઈ અમને ભુજમાં આવતા રોડ કોની અંડરમાં આવે, નગરપાલિકા અંડરમાં આવે કે બાડાના અંડરમાં આવે, અલગ અલગ રોડના અમને નામાવલી સહિત અને યાદી આપો. તમે જે નગરપાલિકાના જે ખરાબ રોડ છે અમે કામ કરી અને વિકાસ કરી શકીએ અને આમ જનતાને તકલીફ ન થાય એવો અમે કાર્ય કરીએ, અમને માહિતી આપો એવી. અમે તો બધે રોડ તો કલેક્ટર સાહેબને એક કરવો જોઈએ કે કાં બધે રોડ નગરપાલિકાના અંડરમાં દઈ દેવો, કાં સ્ટેટને દેવા જોઈએ, તો એનામાં વિકાસના કામો અને જે રોડ ખરાબ છે એ જલ્દી રિપેર થઈ શકે અને જનતાને તકલીફ ન થાય એવું કરવું જોઈએ કલેક્ટર સાહેબ શ્રી. ખાસ તો 3 તારીખે આપણે લેટર લખ્યું છે, હવે આગામી દિવસોમાં ચોમાસું પણ માથે છે, ત્યારે આ બાબતે કેમ ખરાય? આના માટે એક વખત મહેન્દ્ર પટેલ સાહેબે મિટિંગ બોલાવી હતી, ઉપરથી સીએમ સાહેબનો પ્રોગ્રામ હોય એનામાં રોકાઈથી આ મિટિંગ કેન્સલ થઈ હતી. હવે નવા કલેક્ટર સાહેબ આવ્યા છે એની પાસે લેખિત 2-3 મેં રજૂઆત મહેન્દ્ર પટેલ સાહેબને કરી હતી કલેક્ટર સાહેબને, એ રજૂઆત પાછી રિપીટા સાહેબ સાથે ચર્ચા કરી મિટિંગ કરીને આગળનો દોર ચલાવશું એના માટે. એટલે ભુજના રસ્તાઓ તો અત્યારે જોવા જઈએ તો સારા જ છે બધે, અમુક જે નાના નાના રસ્તાઓ છે એનામાં પેચવર્કનું કામ છે, અમે નગરપાલિકા તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી નાખ્યું છે. એના ભલે સ્ટેટમાં આવશે કે પંચાયતમાં આવશે, એ નગરપાલિકા અંડરમાં આવશે એટલે નગરપાલિકા પેચવર્કનું કામ હમણાં ચાલુ કરી નાખ્યું છે. હવે ભુજ નગરપાલિકાની હદમાં આવતા રસ્તાઓની માલિકી કોની એની જ ખબર જો ભુજના નગરપતિને ન હોય તો શું સમજવું? વિકાસની વાતો અને હમીરસર તળાવના વિસ્તારમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે ફૂટપાથ નાખવાના આયોજન કરનારા બિસ્માર રસ્તાઓના પ્રશ્ને હાથ ઊંચા કરે છે એવા સંજોગોમાં હવે શું? કચ્છના યુવા કોંગ્રેસી અગ્રણી ઘનશ્યામસિંહ ભાટી જવાબદારીની ફેંકા ફેંકી ઉપર આકરી ટીકા કરે છે. ભુજના રસ્તાની પરિસ્થિતિ એકંદરે જોશો તો એટલી ખરાબ છે, ભૂકંપના 2006 પછી આ રોડો બધા રિંગ રોડ બનાવ્યા છે એ લોકોએ, એના પછી એ રોડ ઉપર સતત કોઈ કામગીરી એ લોકોએ કરી નથી. રસ્તા ઉપર જોશો તો તમને મોટા મોટા 1-1 રોડ ઉપર 16-17 મોટા મોટા ખાડા છે. રહી વાત એ લોકોની કામગીરીની, તો મને નથી લાગતું કે ક્યાંય એ લોકો એવી કોઈ રિફ્રેશિંગની કામગીરી કરી હોય એ લોકોએ, બરાબર. પછી બીજી વાત એ છે કે આરએનબી વાળા છે, આરએનબી એ કોઈ રસ્તા એ લોકો હજી સુધી રિપેરિંગ માટે અથવા નવા માટે એ લોકોએ કોઈ કામગીરી કરી નથી.
મને તો ખરેખર એક અચંબો લાગે છે કે ભાડા અને નગરપાલિકાને પોતાને ખબર નથી કે અમારો દીકરો કોણ છે, એકબીજા ઉપર ફેંકાફેંક કરે છે. ખરેખર એ લોકોએ જવાબદારી લેવી જોઈએ કે આ જવાબદારી અમારી, આ રોડના કામની જવાબદારી છે. હજી સુધી એકબીજા ઉપર ફેંકાફેંક કેટલા સમય હાલશે? આ ચોમાસા પહેલાં નહીં થાય તો લોકો, તમે અત્યારથી પણ અમે તમને કહી દઈએ કે એક એક રોડ ઉપર જો મોટા મોટા 17 ખાડા હશે તો લોકોને એ ખબર નહીં હોય કે અમે કયા રસ્તેથી જઈ રહ્યા છીએ અને કે કોને શું અકસ્માત થશે એ ખબર નહીં પડે. અહીં પ્રશ્ન જવાબદારીનો છે. ભુજ શહેરનો સુકાન સંભાળનારા ભુજ નગરપાલિકાના ભાજપના નવા શાસકો ખોટા નિર્ણયો, ભ્રષ્ટાચાર અને પ્રશ્નો તેમજ માહિતીની જાણકારીના અભાવે ટૂંકા ગાળામાં જ ભુજમાં ચર્ચા અને ચકચારનું કેન્દ્ર બન્યા છે, એ કડવું સત્ય છે. વેલકમ અનમોલ. અવનવી આઈટમોનો રીઝનેબલ પ્રાઇસનો શોરૂમ એટલે જેસન્સ જેસન્સ જેસન્સ. સેલ ફિક્સ પ્રાઇસ ટી શર્ટ 150-300, ફોર્મલ શર્ટ 150-350, ફેન્સી શર્ટ 350, જીન્સ પેન્ટ 350, કોટન પેન્ટ 350, ફોર્મલ પેન્ટ 350, નાઇટ ટ્રેક 200, કોટન ટ્રેક 300, કેપરી 200, તથા સૂટ, બંડી, બ્લેઝર, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન શેરવાની રેડી તથા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. અને 1982થી અવિરતપણે સફળતાના સોપાન સર કરતું ટેલરિંગનો શોરૂમ જેસન્સ ટ્રેલર. અમારું એડ્રેસ જેસન્સ મેનસોયર, અનમરિંગ રોડ, પાંજરાપોર શેરીની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર મુકેશભાઈ 94-290-40-939, વિરેનકુમાર 98-798-81-181. વાત લોક સમસ્યાની. ખેડૂતોના ખેતરમાંથી સીએનજી ગેસની પાઇપલાઇન પસાર કરવા સંદર્ભે જીએસપીએલ દ્વારા અંજાર મુંદ્રાના ખેડૂતોના વાંધાઓની સુનાવણી યોજાઈ હતી, જોકે ખેડૂતો અનેક પ્રશ્નો અંગે હજીય અવઢવ અનુભવી રહ્યા છે. ગુજરાત સરકારના જ સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ કોર્પોરેશન જીએસપીએલ દ્વારા મુંદ્રા બંદરેથી સૌરાષ્ટ્રના સાયલા સુધી સીએનજી ગેસની પાઇપલાઇન પાથરવાનું આયોજન છે. આ કામ અંતર્ગત અંજાર અને મુંદ્રાના ખેડૂતોના ખેતરમાંથી આ પાઇપલાઇન પસાર થવાની હોય ખેડૂતોએ આપેલા વાંધા સંદર્ભે જીએસપીએલના જમીન સંપાદન અધિકારી એસએમ સૈયદે મુંદ્રામાં સુનાવણી યોજીને વાંધાઓ સાંભળ્યા હતા. અહીં રજૂઆત કરવા આવેલા કુંદરોળીના ખેડૂત દિનેશભાઈ વોરાએ ખેડૂતોના મનની અવઢવ અંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરી હતી. એટલે મુંદ્રા તાલુકામાં અમારું કુંદરોળી ગામ છે અને લગભગ 15 કિલોમીટર મુંદ્રાથી થાય છે. અને સાહેબે કીધું એ પ્રમાણે બહુ મોટો વિસ્તાર છે આનો. લગભગ ભારત સરકારના હસ્તે લગભગ બધા જ જિલ્લામાં આ લાઇનો પસાર થાય છે, એમાં અત્યારે કચ્છ જિલ્લામાં અત્યારે આનું કામ ચાલુ છે. ભૂતકાળમાં જે આપણને કડવા અનુભવ થયા છે એના આધારે શું માંગણી છે? એટલે સાહેબ સાથે વાત કરી કે અમને જે વળતર અમને આપવામાં આવે છે, એક જણને જે બી વળતર આપે છે એમાં જે વગદાર માણસો છે એમને વધારે વળતર મળે છે. એટલે અમને આ બાબતે ભૂતકાળમાં 2-3 કડવા અનુભવ બી થયા છે. એટલે સાહેબે હમણાં અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે જે બી વળતર મળશે તમને બધાને એક સરખું વળતર મળશે, એમાં કોઈ ફેરફાર નહીં, કોઈનો વગ નહીં ચાલે. આની ગેસ પાઇપલાઇન પસાર થવાની છે એના નકશાઓ નહીં આપવાના મુદ્દે ભવિષ્યમાં ગેસ ગળતરનો મુદ્દો થાય તો શું? જમીન એને કરવાના મુદ્દે અને ગેસ પાઇપલાઇનના કારણે જમીન ઉપર બાંધકામ નહીં કરી શકવાના નિર્ણય અંગે થયેલી ચર્ચા સંદર્ભે જીએસપીએલ વતી સંપાદન અધિકારી એસએમ સૈયદે યોગ્ય જવાબો આપીને સવાલોનું સમાધાન કરવા પ્રયાસ કર્યો હતો, પણ ખેડૂતોના મનની અવઢવ યથાવત રહી હતી. સુનાવણીમાં આવેલા ખેડૂતોના પ્રતિનિધિ કેશવભાઈ હરિયાએ કચ્છ ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરેલી શંકા. આજે અહીંયા મુંદ્રા ગેસની પાઇપલાઇન સંદર્ભે જે લોક અદાલત હતી, સુનાવણી હતી, એમાં હું મારા સંબંધીની રજૂઆત કરવા માટે આવ્યો હતો. અને મુખ્ય મુદ્દો એ જ હતો કે ગેસની પાઇપલાઇન નીકળે છે, કયા ગેસનું વહન થવાનું છે, કેટલી ઊંડી પાઇપલાઇન નાખવામાં આવશે, એના થકી ભવિષ્યમાં જે જે કંઈ પણ પ્રશ્નો ઊભા થવાના છે એમાં ખેડૂતની એટલે જમીનધારકની શું સિક્યોરિટી રહેશે, એને ભવિષ્યમાં એને કરવું હોય તો એના જે આથી પાઇપલાઇન ગઈ છે એમાં એ બાંધકામ નહીં કરી શકે તો એ વળતરમાં ભવિષ્યની રીતે કન્સિડર થશે કે કેમ? પછી એના સિવાય પણ ક્યારેક કંઈ એક્સિડન્ટ થાય, કોઈ નુકસાન થાય, અથવા ગેસ પાઇપલાઇનનો સમારકામમાં વળી પાછું એનું નુકસાન કાંઈ પણ થાય એની જમીનમાં,
તો એનું વળતર કેવી રીતે મળશે? પછી બીજા હક તરીકે એના પ્રવેશનું મહેસૂલી દફતરમાં અધિકાર મળવાનો છે, એ લખાવીને લેશે, વળતર આપશે ત્યારે, કે બીજા હક તરીકે જમીનમાં એનો હક ગવર્મેન્ટનો રહેશે, તો એ સંદર્ભે શું પ્રશ્નો ઊભા થશે અને એમાં એમની શું પોલિસી હશે કે ખેડૂત જે છે, જેણે જમીનનો મૂળ ધણી છે, એ ક્યાં બિચારો ન થઈ જાય, એ જ અગત્યનું છે. ભૂતકાળમાં મુંદ્રા અંજારમાં રેલવે લાઇન, વીજ ટાવર અને એરપોર્ટના કામ દરમિયાન અદાણી કંપનીની દાદાગીરી, રાજકીય માણસોને અપાતા કોન્ટ્રાક્ટનો કડવો અનુભવ આ સુનાવણીમાં રજૂ થયો હતો. જો કે આ રાજ્ય સરકારનું સાહસ હોય, યોગ્ય વળતર સાથે કામ કરવાની હૈયા ધારણ જીએસપીએલ વતી શ્રી સૈયદે આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર આયોજિત દ્વિદિવસીય કૃષિ મેળામાં કચ્છ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી શરૂ કરવાનો સૂર વહેતો થયો હતો. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2016ના ચાલુ વર્ષના કૃષિ મહોત્સવને રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે ખુલ્લો મુકાયો હતો. દ્વિદિવસીય આ કૃષિ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા વિકાસ અધિકારી સી જે પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર વાય આઈ શિહોરા ઉપરાંત ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના વિવિધ અધિકારીઓ, ડોક્ટર બી આર નાગરાણી, ડોક્ટર સી એન પંચાલ, ડોક્ટર ફાલ્ગુન મોડ, ડોક્ટર કેજી ક્ષત્રિય, ડોક્ટર નવલ કિશોર પારીકે વિવિધ સરકારી યોજનાઓ સંદર્ભે માહિતી આપી હતી. કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ખેડૂતોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં પ્રગતિશીલ ખેડૂત મનોજ સોલંકીએ કૃષિ યુનિવર્સિટી શરૂ કરવાનો વિચાર વહેતો મૂક્યો હતો. કૃષિ મેળો છે ને, ખેડૂતોએ એનો લાભ લેવો જોઈએ. અહીંયા રોજબરોજની નવી ટેકનોલોજીઓ સંશોધન થતા હોય છે, જે આપણા નજીકના સ્થળ ઉપર આવી અને આપણે જોવા મળતું હોય છે. આના માટે આપણે ક્યારેક અમદાવાદ, વડોદરા આવા પ્રવાસો કરીએ ત્યારે જોવા મળે. તો આવા મેળાના હિસાબે એક દિવસ, અડધા દિવસની અંદર આપણે આખા દેશ દુનિયામાં જે કાંઈ નવા જે સંશોધનો હોય એને આપણે માહિતગાર થઈએ છીએ, જે આપણી ખેતીની અંદર એની ટેકનોલોજી તરીકે ઉપયોગ કરવો જોઈએ. અહીંયા જે આ કૃષિ મેળો યોજાયો, શું નવી વસ્તુ આવી છે જાણવા જેવી? કૃષિ મેળાનું મારું રાઉન્ડ મારવાનું બાકી છે, પણ ખાસ કરીને પાણીના વપરાશને લઈને, ખાતર દવાની લેટેસ્ટ જે કંઈ હશે એની માહિતીઓ વધારે પડતી જોવા મળે છે. પાણીના કાર્યક્ષમ ઉપયોગને લઈને ડ્રીપવાળા પણ છે, એના ઇફિશિયન્ટ પંપવાળા પણ છે, અને પાણીને સોફ્ટ કરવાવાળા મેગ્નેટવાળા પણ છે, એટલે વધારે પડતા આવો. ખાસ કરીને તમારે એક ખેડૂતોની માંગ પણ છે કે કૃષિ યુનિવર્સિટી અહીંયા સ્થપાય, તો ખેડૂતોને શું ફાયદો થઈ શકે છે? જ્યારે કૃષિ યુનિવર્સિટીની માંગણી એટલા માટે છે કે આ જૈવિક કૃષિ યુનિવર્સિટી એક પહેલ છે સરકારની, અને કચ્છ, ભારત, ગુજરાતની અંદર અત્યારે જે કૃષિ યુનિવર્સિટીઓ છે એ લગભગ કચ્છથી 400 કિલોમીટર દૂર છે. કચ્છનું એગ્રીકલ્ચર સેક્ટર છે ને, એ હજી ન્યૂ બોર્ન થઈ રહ્યું છે. આપણે ત્યાં જે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ છે, છેલ્લા 5-10 વર્ષમાં જ ઉભર્યું છે. આપણે ત્યાં આના પહેલાં ખેતીના વિકાસ માટે સરકારી કે કોઈ ટેકનોલોજીકલ માર્ગદર્શન એનો મોટો અભાવ ઉભા રહ્યો છે. અને મોટી ફાયદાની વાત એ છે કે કચ્છ છે એ મોટો લેન્ડ વિસ્તાર ધરાવે છે, અને અહીંયા બેકગ્રાઉન્ડમાં પશુપાલન પણ મોટું છે. આ બેનું સંયોજન કરીને ઓર્ગેનિકની પોટેન્શિયાલિટી ખૂબ વધી જાય છે, ઓર્ગેનિક મેન્યોરની પોસિબિલિટીના હિસાબે. અને ડ્રાય ક્લાઇમેટ છે, આ બધાના હિસાબે જે અત્યારે ડિક્લેર થઈ કે ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી ગુજરાત ગવર્મેન્ટ સ્થાપવા જઈ રહી છે, ત્યારે કચ્છ છે એક આદર્શ લોકેશન હું માની રહ્યો છું. અને એનો જો ઉપયોગ થાય તો કચ્છના ખેડૂતો જે ખરેખર સૂકી ખેતીમાં ઓર્ગેનિક જ હતા અને ધીમે ધીમે કેમિકલ ખેતીને ટેકનિકલ સમજી અને વૈજ્ઞાનિક સમજીને અપનાવી રહ્યા છે, પણ ઓર્ગેનિક છે એ અપર વૈજ્ઞાનિક છે કે આવતા સમયનું લેટેસ્ટ વિજ્ઞાન છે, તો એ વિજ્ઞાનનો પણ અવેર છે એ કચ્છને જો મળે તો કચ્છ છે એ હજી બીજી દિશામાં નથી ગયું, ત્યારે ઓર્ગેનિક દિશામાં બહુ જ ઝડપથી હરણફાળ કરી શકશે. એક વખત ખેડૂત 50 વર્ષ કેમિકલ કરી હશે એ ખેડૂત પાછો નહીં વળે, જ્યારે ખેડૂતે 2-5 વર્ષ કેમિકલમાંથી પાછો વળવું હશે તો આસાનીથી વળી શકે. અને કચ્છને જેટલી પણ યુનિવર્સિટી છે, દાંતીવાડા, જૂનાગઢ, આણંદ, આ બધી 400-500 કિલોમીટર દૂર છે, એટલે કચ્છના લોકોને જે એજ્યુકેશન લેવલનો, જે એગ્રીકલ્ચર એજ્યુકેશનનો જે લાભ થવો જોઈએ, સાયન્સનો જે લાભ થવો જોઈએ એ નથી થયો, છતાં પણ ખેડૂત પોતાની રીતે કેટલો મથ્યો છે. જો આને લાભ આપવામાં આવે અને આવું ટેકનિકલ નોહાવ જો મળે તો કચ્છનો ખેડૂત કદાચ દુનિયામાં નંબર 1 થઈ શકે એવી પોટેન્શિયલ છે. કૃષિ ક્ષેત્રે કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકાર વતી રૂપિયા 10,000 ના ચેક ઇનામ સ્વરૂપે આપીને સન્માનિત કરાયા હતા.
શાકભાજી, ફળ ફળાદિ અને પિયત પાકો ઉપરાંત ગ્રીન હાઉસ સહિત વિવિધ ક્ષેત્રે સફળ પ્રયોગો કરનારા ખેડૂતોને રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતા પ્રોત્સાહન અને કૃષિ યુનિવર્સિટી સંદર્ભે કચ્છ ન્યૂઝને પ્રતિભાવ આપતા રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના તખ્ત ઉપર આવ્યા ત્યારથી આ ખેતીમાં કામ કરતા ખેડૂતો અને શ્રમજીવીઓ કેમ સુખી થાય અને કેમ ખેતી આધુનિક બને એના માટે ગામડે ગામડે કૃષિ રથ ફેરવી અને લેબમાં બેસતા વૈજ્ઞાનિકોને લેન્ડ એટલે જમીન ઉપર ઉતારી અને જમીનનો પણ પ્રતિકરણ થાય અને જમીનના બી કાર્ડ બને કે આ જમીનમાં શું જોઈએ છે, કેવું ખાતર પાક જોઈએ, કેટલું પાણી આપવું જોઈએ, એ માટેની અવેરનેસનો કાર્યક્રમ દાયકા સુધી ચાલ્યો. છેલ્લા 2 વર્ષથી આ ગતિશીલ ગુજરાતના પ્રણેતા માનની આનંદીબેન પટેલે પણ આ શિરસ્થાને તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી લઈ અને ખેડૂતોને વૈજ્ઞાનિકો દ્વારા સીધું માર્ગદર્શન મળે અને આ જગતના તાતને મુસીબતોમાંથી કેમ માર્ગ મળે એના માટેના કાર્યક્રમના અંતર્ગત આજે ભુજની અંદરમાં કૃષિ મહોત્સવનું આયોજન થયું. 2 દિવસ પહેલાં ભચાઉમાં હતું. સતત 9 વાગ્યાથી મોટી સંખ્યામાં ખેડૂત મિત્રોએ હાજરી આપી, વૈજ્ઞાનિકોએ પણ માર્ગદર્શન આપ્યું અને આધુનિક ખેતી દ્વારા ખેડૂત કેમ પગભર થાય એ માટેના કાર્યક્રમમાં ખેડૂતોએ ખૂબ જ રસથી જે રીતે લાભ લીધો છે, મને લાગે છે કે કચ્છે જે ઔદ્યોગિક વિકાસ કર્યો છે સાથે સાથે બાગાયતી ખેતીમાં પણ જે વિકાસ કર્યો છે અને કનકપર જેવા ગામોએ આની અંદરમાં જ્યારે ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આ કાર્યક્રમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે અને આ જગતનો તાત સુખી થશે એવી જ શુભકામનાઓ સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. એમની માંગણી છે, એ માંગણીની વાત હું અને વાસણભાઈ અમારા બધા જ ધારાસભ્યો સંસદ સભ્યશ્રી સરકાર પાસે રજૂ કરશું અને શક્ય એટલા આ યુનિવર્સિટી કચ્છમાં આવે એના માટે ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કરશું. ભચાઉના લાકડિયા પાસેથી સુટકેસમાં એક યુવતીની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશે ચકચાર સાથે તર્ક વિતર્કો સર્જ્યા છે. ભચાઉ લાકડિયા હાઈવે ઉપરનું આ દ્રશ્ય છે. અહીં નદોણિયાથી હાલતમાં રસ્તા ઉપર પડેલી સુટકેસમાંથી નીકળેલી યુવતીની લાશે રહસ્ય અને તર્ક વિતર્કો વહેતા કર્યા હતા. ભચાઉ પોલીસે આ ઘટનાને પગલે તપાસ શરૂ કરી છે. જે સંજોગોમાં આ યુવતીની લાશ મળી છે એ સંજોગો રહસ્યમય અને કંઈ પણ અજોગતા બનાવની શંકા પ્રેરે છે. પોલીસ તપાસમાં હવે શું બહાર આવે છે એ જોવું રહ્યું. તો દર્શક મિત્રો, હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.